गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने गणित विषय में एकम छ आप लेनी गम्मत एना विषे अभ्यास करीशु। क्रिकेटनी रमत, क्रिकेट मैचनी अहीं रमत चालू छे। क्रिकेट मैच में श्रीलंकाए 235 रन बनाव्या छे। भारत 123 रन बनाव्या छे, पण रमत हजू चालू ज छे। तो विद्यार्थी मित्रों, भारत ने जीतवा माटे केटला वधारे रन नी जरूर पड़े? जीतवा माटे भारते 136 रन बनाववा पड़े। आपणे अहीं जोवा मळे छे के 235 रन श्रीलंकानी टीम बनाव्या छे अने हजी रमत चालू छे। भारत 123 रन बनाव्या छे, पण एने 135 सुधी पहोंचवा माटे हजु केटला रनની જરૂર પડે? 135 સુધી તો એ બંને ટીમની આપણે કહીએ તો ટાઈ થાય, ટાઈ મેચ થાય। પરંતુ આપણે શ્રીલંકાથી જીતવું હોય, એટલે કે ભારતને શ્રીલંકાથી જીતવું હોય, તો એની માટે એને 136 રન બનાવવા પડે। હવે 136 રન બનાવવા પડે છે અને 123 રન થયા છે, તો હજુ ભારતને કેટલા રન બનાવવાની જરૂર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અનુમાન કરીએ કે ભારતને 100 રનથી વધારે રન બનાવવાની જરૂર છે કે 100 રનથી ઓછા રન બનાવવાની જરૂર છે? તો એ તો આપણે દાખલો કરીએ તો જ ખ્યાલ આવે। આપણે અહીં દાખલો કરીને બતાવેલ છે। જુઓ, અહીં 236 જીતવા માટે રનની જરૂર, 236 અને ભારતે કરેલા રન 123। તો હવે બાળમિત્રો, એકમ દશકશો, એકમનો ત્રિકોણ, દશકનો ચોરસ અને સોનું ગોળ આપણે આ અગાઉ શીખી ગયા છીએ। તો હવે દશક અને શો, તો શોનામાં બે છે તો અહીં બે સોની નોટ બનાવી છે। અહીં દશકમાં ત્રણ છે તો અહીં ત્રણ ચોરસ બનાવ્યા છે, અને છ ત્રિકોણ એકમમાં છે તો એ બનાવ્યા છે। હવે આપણે બાદબાકી કરીએ ને બાળમિત્રો, એનાથી પહેલાં ત્રણ ત્રિકોણ બાદ કરવાના છે, એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ એક બે અને ત્રણ ત્રિકોણ ઉપર શું કરેલ છે, આડા લીટા એટલે કે ત્રિકોણને ચેકો મારેલ છે। હવે બે, દશકમાં બે છે તો ત્રણમાંથી બે બાદ કરવાના, એટલે અહીં બે ઉપર લીટો મારેલ છે। અને સોમાં એક છે તો આપણે બેમાંથી એક કાઢવાના છે, તો એક ઉપર ચેકો મારેલ છે। તો હવે આપણે જોઈ શકીએ કે એક બે અને ત્રણ, તો અહીં ત્રણ ત્રિકોણ, એક ચોરસ અને એક ગોળ, સમજાયું? એટલે 113। આપણે છમાંથી ત્રણ બાદ કરીએ તો ત્રણ મળે, તો આપણે ગણતરી કરવી પડે। જો આપણે બે રીતે અહીં બાદબાકી કરી શકીએ છીએ। સમજાયું બાળમિત્રો કે કઈ રીતે બાદબાકી થઈ? પહેલાં આ સંખ્યાના 100 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ અને રૂપિયાના સિક્કા દોરી દેવાના, ત્યારબાદ એમાંથી બાદબાકી કરી દેવાની, જે બાકી રહેલા હોય એને અહીં લખી દેવાના। સમજાઈ ગયું ને? હવે આપણે આગળ પણ સમજીએ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, ભારતને જીતવા માટે કેટલા રનની જરૂર છે? હજુ 113 રનની જરૂર છે, જે 100 રનથી વધારે છે। સમજાયું બાળમિત્રો? હવે આપણે આગળ પણ જોઈએ। ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા, તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું। હવે તેની પાકીટમાં કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? તો આપણે અહીં બાદબાકી કરવી પડશે, 368માંથી 123ને બાદ કરવા પડશે, તો અહીં બાદબાકી રૂપે આપેલું છે। તો હવે આપણે અનુમાન કરી શકીએ કે ગીતા પાસે 200 રૂપિયાથી વધારે હશે કે 200 રૂપિયાથી ઓછા રૂપિયા બચ્યા હશે? તો ચાલો હવે આપણે અહીં જોઈએ। જુઓ, ગીતાની પાકીટ અને એને પુસ્તક 123 રૂપિયાનું ખરીદ્યું, પાકીટમાં 368 રૂપિયા હતા। તો આપણે અહીં જોઈએ, 368 ગીતાની પાકીટમાં રહેલા રૂપિયા, 123 રૂપિયાનું એને પુસ્તક ખરીદ્યું। હવે બાળમિત્રો, 8 છે એકમમાં, દશકમાં 6,
અને 100 માં 3 તો અહીં 100 ના 3 નોટ દોરેલી છે 6 10 10 રૂપિયાની નોટ દોરેલી છે અને 8 ત્રિકોણ રૂપિયા રૂપિયાના દોરેલ છે તો 8 માંથી આપણે કેટલા ત્રિકોણ બાદ કરવાના છે 3 તો ચાલો આપણે બાદ કરી દઈએ છે કો મારી દઈએ આ 1 આ 2 અને આ 3 કેટલા બાકી રહ્યા 1 2 3 4 અને 5 તો અહીં આપણે લખી દેશું 5 સમજાયું હવે અહીં 6 છે 10 10 રૂપિયાની નોટ એમાંથી 2 નોટ બાદ કરવાની છે અહીં 6 નોટ છે એમાંથી આપણે 2 બાદ કરીએ આ 1 આ 2 કેટલા બાકી રહ્યા 1 2 3 અને 4 નોટ બાકી રહી એટલે અહીં લખશું ચોગડે 4 સમજાઈ ગયું બાળ મિત્રો હવે અહીં 100 રૂપિયાની 3 નોટ છે એમાંથી 1 નોટ કાઢવાની છે 1 નોટ બાદ કરવાની છે આપણે બાદ કરી તો કેટલી 100 રૂપિયાની નોટ બચી તો 2 100 રૂપિયાની નોટ બાકી રહી એટલે ગીતાની પાકીટમાં હવે કેટલા રૂપિયા બાકી રહ્યા વિદ્યાર્થી મિત્રો તો 245 રૂપિયા બાકી રહ્યા સમજાઈ ગયું ને બાળ મિત્રો કે આ દાખલા કઈ રીતે થશે આપણે ડાયરેક્ટ બાદબાકી દ્વારા પણ કરી શકીએ ત્રિકોણ ચોરસ અને ગોળ ઉપર છેકો મારીને પણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરીફાને મદદ કરવાની છે શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી તે તેને 245 રૂપિયા આપ્યા એટલે શરીફા પાસે અત્યારે 245 રૂપિયા છે જે એને એના મમ્મીએ બજારમાંથી વસ્તુ ખરીદવા માટે આપ્યા છે શરીફા દુકાનમાં જઈ અને 127 રૂપિયામાં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદે છે અને દુકાનદાર એને 98 રૂપિયા પાછા આપે છે તો વિદ્યાર્થી મિત્રો દુકાનદાર તેને બરાબર રૂપિયા પાછા આપ્યા હશે તો આપણે શરીફાને મદદ કરવાની છે ચાલો આપણે એ શોધીએ આપણે અહીં જોઈ શકીએ છીએ 245 શરીફા પાસે રૂપિયા હતા અને એને પાવડર કપડાં ધોવાનો જે પાવડર આવે છે એ કેટલા રૂપિયામાં ખરીદ્યો 127 રૂપિયામાં ખરીદ્યો તો અહીં 2 ગોળ 4 ચોરસ અને 5 ત્રિકોણ આપેલા છે ને બાળ મિત્રો તો હવે આપણે બાદબાકી કરીએ તો 5માંથી 7 બાદ થશે તો નહીં થાય તો આપણે અહીં 10 કો લેવો પડશે તો 10 કો લેવા માટે આપણે ઉપર 10 અને આ 5 એટલે કુલ કેટલા થાય અહીં આપણે 1 દર્શાવેલો દેખાય છે એની જગ્યાએ આપણે 10 પણ લખી શકીએ તો હવે 10 ને 5 15 તો 15 ત્રિકોણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 15 ત્રિકોણમાંથી 7 ત્રિકોણ બાદ કરવાના છે 1 2 3 4 5 6 અને 7 હવે આપણે જોવાના કેટલા બાકી રહ્યા 1 2 3 4 5 6 7 અને 8 કેટલા બાકી રહ્યા 8 તો આપણે અહીં લખશું 8 હવે 10 કો અહીં ખર લીધો છે એટલે 4 ને ચેકો મારીને 3 લખવાના અહીં 4 આપેલા છે આપણે અહીં ચોરસ 4 દેખાય છે 1 ઉપર ચોકડી મારેલી છે કારણ કે 1 ઓછો કરવાનો છે હવે 3 માંથી કેટલા કાઢવાના છે 2 તો આપણે 2 કાઢી દઈએ આ 1 આ 2 તો કેટલા બાકી રહ્યા તો 1 તો અહીં લખીશું 1 હવે અહીં 2 માંથી 1 બાદ કરવાનો છે 100 રૂપિયાની 2 નોટમાંથી 1 નોટને બાદ કરવાની છે આપણે બાદ કરી તો કેટલી બચી 1 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે જે વેપારી હતો જે દુકાનદાર હતો એ શરીફાને 98 રૂપિયા પાછા આપે છે પણ શરીફાના કેટલા રૂપિયા પાછા લેવાના થાય તો 118 રૂપિયા પાછા લેવાના થાય કે ન થાય તો હજુ પણ શરીફાને દુકાનવાળા પાસેથી પૈસા લેવા પડશે ને તો આપણે આ વસ્તુનું શરીફાની જેમ ધ્યાન રાખવું જોઈએ ને તો આપણે પણ આ રીતે દાખલા કરવાનો પ્રયાસ કરવાનો થશે સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો